સમાચારમાં ફરી આપનું સ્વાગત છે. હવે સમાચાર જોઈએ વિસ્તારથી. બાબરામાં ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને પાઠવવામાં આવ્યું આવેદન પત્ર. બાબરા કિસાન સંઘ દ્વારા ખેડૂતોના પડતર પ્રશ્નો જેવા કે ખેડૂતોને વીમા મળેલા નથી, તેમજ દરેક તાલુકા અને ગામડાઓમાં એકને ગોળ તો બીજાને ખોળ જેવી સ્થિતિ છે, ત્યારે ખેડૂતોના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની માંગ સાથે ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. વસ્ત્રપરા બાબરા તાલુકો ગામ સમાડી ભારતીય કિસાન સંઘ તાલુકા પ્રમુખની મારી જવાબદારી છે. ખેડૂતને ખેતર માપવામાં સેટેલાઇટથી ખેતર માપવામાં નાના મોટા થઈ ગયા છે. સરકાર શરીને આંખ ઉગાડે, ખેડૂતને ડખા થાય એટલે હવે માપણી કરવા માટે અધિકારીઓને હારે રાખી ખેડૂતને બોલાવી અને માપણી કરવાની છે. પછી કે છે વીમા ગામોગામ જુદા અને બિનપીત અને પીત એ મને પાડી દો કે પીત એટલે શું કહેવાય અને નો બિનપીત શું કહેવાય, તો એને વીમો કઈ રીતે પાણી બિનપીત લખ્યો એટલે વરસાદ ભરી ગયો કાંઈ સિસાય છે. ખેડૂતને મામા બનાવે છે કંપનીઓ, સરકારને ધ્યાન દોરવાનું છે. ખેડૂતનો અન્યાય થાય, કિસાન સંઘ આજ ક્યારેય બંધ નહીં થાય અને લડી લે. ગામડામાં જમીન રીસર્વે થયેલું છે. જમીન રીસર્વેમાં જે ગોટાળા થયા છે, 1953માં ભારત સરકારે ગુજરાત સરકારે માપણી કરાવી હતી તેના કરતાં અત્યારે સેટેલાઇટમાં વધારે ગોટાળા થયા. નાના ખેતર મોટા થઈ ગયા, મોટા નાના થઈ ગયા, અને ખેડૂતોને પણ ખબર નથી કે અમારે ખેતરની માપણી કરી ગયા. તો હકીકત અમારા તાલુકાના દરેક ગામડામાં ફરી માપણી થવી જોઈએ અને યોગ્ય અધિકારી લઈ માપણી કરવી જોઈએ, ખેડૂતોને ગળે ઉતરે એ રીતે ઉતારવી જોઈએ, બરાબર. પછી 2016 માં બાબરા તાલુકો અસરગ્રસ્તમાં મુકાણો હતો એટલે ત્યારે બિન પીએચ કપાસના વીમા પાક્યા છે. તો પીએચમાં તો હતું જ ને, અહીં કોઈ નહેરની સગવડતા નથી, પાણી ચીડા નહોતા, તો પીએચવાળો કપાસ તો ઠામુકો 15 દિવસ મોટો પાકે, તો એને તો વીમો ખરેખર વધારે પાકો છે, એને વીમો મળ્યો નથી. તો એકને ખોળ અને એકને ગોળ શા માટે? તો ગુજરાતના બાબરા તાલુકાના તમામ ગામડાના ખેડૂતને પૂરો ન્યાય મળવો જોઈએ અને વીમો મળવા જોઈએ. રિપોર્ટર ગોરધન દાફડા, લોક ફરિયાદ ન્યૂઝ, બાબરા.